પ્રશ્ન બે વિરુદ્ધાર્થી શબ્દોની યોગ્ય જોડી બનાવો રાત રાતનો વિરોધી તી વસ ઉપર ઉપરનો વિરોધી નીચે અંધારો અંધારાનો વિરોધી અંજવાળો આગળ આગળનો વિરોધી પાછળ પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબ લખો અહીં લિંગ પરિવર્તન કરવાનું છે માસા તો માસી મામા મામાનું થશે મામી કાકી કાકીનું થશે કાકા છો પ્રશ્ન નંબર ચાર વાક્યમાં ખૂટતો અક્ષર લખો નો ની નું ના ને આને આ પ્રત્યય છે અને પ્રત્યય તમારે લગાવવાના છે ખાલી જગ્યામાં યોગ્ય રીતે તમે જે આવે એ લગાવી શકો છો ખાલી જવા જે મિનેશ ખાલી ના પિતાનું નામ રામાભાઈ છે તો પહેલામાં આવશે ના ના પિતાનું નામ રામાભાઈ છે મિનેશની બહેનનું નામ ફેન્સી છે મિનેશની બહેનનું નામ ફેન્સી છે મિનેશનું ઘર મંદિરની નજીક છે મિનેશનું ઘર મંદિરની નજીક છે મિનેશનો પતંગ કપાઈ ગયો મિનેશનો પતંગ કપાઈ ગયો મિનેષને ગુલાબજાંબુ ખાવા ખૂબ ગમે છે મિનેષને ગુલાબજાંબુ ખાવા ખૂબ ગમે છે આવી રીતે વાક્યમાં ખૂટતો અક્ષર લખી શકો છો પ્રશ્ન નંબર પાંચ અક્ષર લેખનમાં રંગ પૂરો મારી સારા સ્વચ્છ સારા અહીં તમે અક્ષર લેખનમાં રંગ પૂરી શકો છો તમને મનપસંદ હોય એ તમે પૂરી શકો છો ત્યાર પછી વિષય ગણિત પ્રકરણ નંબર સાત નાણું નાણું એટલે રૂપિયાને પૈસા પ્રશ્ન નંબર એક નીચે આપેલ સિક્કાની બંને તરફની છાપ પાડો અહીં એક રૂપિયાનો સિક્કો તમારે પેન્સિલથી એની છાપ પાડવાની છે અહીં પાછળની છાપ પાડવાની છે અહીં બે રૂપિયાનો સિક્કો હોય એની છાપ પાડવાની છે અહીં બે રૂપિયાનો સિક્કો હોય એની પાછળની છાપ પાડવાની છે એવી રીતે તમને અહીં પાંચ રૂપિયાનો સિક્કો એની આગળની છાપ પાંચ રૂપિયાના સિક્કાની પાછળની છાપ દસ રૂપિયાના સિક્કાની આગળની છાપ દસ રૂપિયાના સિક્કાની પાછળની છાપ તમારે પેન્સિલથી પાડવાની છે પાછળ સિક્કો મૂકશો આગળ કાગળ રાખશો એટલે અને એની પર પેન્સિલ ઘોષશો એટલે છાપ પડી જશે શાંતિથી પાડજો એટલે પડશે પ્રશ્ન નંબર બે નીચે આપેલ કિંમત થાય તે મુજબના સિક્કાઓ દો અહીં તમને પાંચ રૂપિયાનો બે રૂપિયાનો અને એક રૂપિયાનો એવી રીતે સિક્કા આપવામાં આવેલા છે તો તમે કયા કયા સિક્કાનો ઉપયોગ કરશો તો સાત રૂપિયા થશે તો સૌથી પહેલાં આપણે અહીં જોઈ લઈએ કેટલા કેટલા સિક્કાનો ઉપયોગ કરશું તો આપણને સાત રૂપિયા મળશે તો પહેલાં તો પાંચ રૂપિયાનો એક સિક્કો લઈશું અને બે રૂપિયાનો એટલે પાંચના બે સાત થયા તો પાંચ રૂપિયાનો સિક્કો લઈશું અને બે રૂપિયાનો સિક્કો લઈશું એટલે પાંચ રૂપિયાનો સિક્કો દોડવાનો અને બે રૂપિયાનો સિક્કો દોડવાનો છે બીજી વખત બીજી રીતે સાત રૂપિયા કરવા હોય તો એક પાંચ રૂપિયાનો સિક્કો દોડશું પછી એક રૂપિયાનો અને એક રૂપિયાનો આવી રીતે તમે સિક્કા દોડશો તો પણ સાત રૂપિયા થશે ત્યાર પછી ત્રીજી રીતે જોઈએ તો બે રૂપિયાનો સિક્કો દોડશું બે રૂપિયાનો અને બે રૂપિયાના સિક્કા ત્રણ વખત દોડશું અને એક રૂપિયાનો એક વખત દોડશું એટલે બેન બે ચાર ને બે છ ને એક સાત રૂપિયા થશે ત્યાર પછી બે રૂપિયાના સિક્કાને બે વખત દોડશું અને એક રૂપિયાના સિક્કાને ત્રણ વખત દોડશું એટલે બેન બે ચાર પાંચ છ ને સાત રૂપિયા થયા ત્યાર પછી ફરીવાર સાત રૂપિયા કરવા આવે બીજી રીતે તો બે રૂપિયાનો સિક્કો એક વખત દોડશું અને રૂપિયા રૂપિયાના સિક્કા પાંચ વખત દોડશું એટલે પણ સાત રૂપિયા થશે બેન એક ત્રણ ચાર પાંચ છ ને સાત છેલ્લી રીત જોઈએ તો એક રૂપિયાના સિક્કા

પહેલો પ્રશ્ન છે રમા પાસે ચાલીસ રૂપિયા હતા તેને પચીસ રૂપિયાના બટાકા ખરીદ્યા તો રમા પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા તો રમા પાસે ચાલીસ રૂપિયા હતા એમાંથી તેણે પચીસ રૂપિયાના બટાકા ખરીદ્યા તો એની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા તો શૂન્યમાંથી પાંચ ન જાય એટલે દસકો લેવો પડશે દસકો લઈએ એટલે અહીંયા ત્રણ થાય અને અહીંયાથી આ દસ દસમાંથી પાંચ કાઢીએ એટલે પાંચ થાય ત્રણમાંથી બે કાઢીએ એટલે એક થાય એટલે પંદર રૂપિયા બાકી રહ્યા મીના પાસે પાંત્રીસ રૂપિયા હતા તેના મામાએ તેને બીજા એકવીસ રૂપિયા આપ્યા તો મીના પાસે કેટલા રૂપિયા થયા હવે મીનાને એના મામાએ પૈસા આપ્યા એટલે સરવાળો થશે એટલે કે પૈસા એની પાસે વધશે પૈસા વધે તો સરવાળો કરીશું તો પાંત્રીસ રૂપિયા તો હતા જ તે અને એના મામાએ એને બીજા એકવીસ રૂપિયા આપ્યા તો બધા થઈને કેટલા રૂપિયા થયા પાંચ અને એક છ ત્રણ ને બે પાંચ તો કુલ છપ્પન રૂપિયા થયા પ્રશ્ન ત્રણ જયેશ પાસે પચાસ રૂપિયા છે એની ઈશા પાસે પચીસ રૂપિયા છે કોની પાસે વધારે રૂપિયા છે

કાઢીએ તો પાંચના પાંચ ચારમાંથી ત્રણ જાય તો એક તો એને બીજા પંદર રૂપિયાની જરૂર પડશે તો અહીં આપણે આ ગણિત અને ગુજરાતીનું સોલ્યુશન પૂરું થાય છે આવી રીતે તમે આ પેપર લખી શકો છો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત અસ્તુ